पवित्र रमजान मास निमित्ते यार अत्यारे हाल आ जेल में 450 मुस्लिम बिरादरो रमजान राख्या अने आ प्रसंग कोई जेल माटे नवो नथी। अहींया हिंदू संस्कृति मुजब जयरे श्रावण पवित्र मास चालतो त्यारे आ जेल द्वारा अने आ लोको द्वारा ज એક પવિત્ર શ્રાવણ માસનું પણ આયોજન કરવામાં આવેલું, ઘણી કથાઓ પણ કરવામાં આવી છે। સંદેશ માત્ર એટલો છે કે એક રાષ્ટ્રના નિર્માણ માટે, મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે હિન્દુ મુસ્લિમ બધું ભૂલી જઈને એક ભારતના મજબૂત નાગરિક તરીકે આપણે શું ફાળો આપી શકીએ અને આ રાષ્ટ્રના નિર્માણ માટે આપણે આ લોકો થકી, આપના માધ્યમ થકી પણ કેટલા પ્રયત્નો કરી શકીએ, અને એટલો માત્ર અમારા તરફથી એક સંદેશ છે અને અમારા તરફથી એક પ્રયત્ન છે કે રાષ્ટ્ર ક્યારે મજબૂત બને। આજનો આ કાર્યક્રમ એક દેશ માટે, સમગ્ર દેશ માટે એક સદભાવનાનો અભૂતપૂર્વ સંદેશ હતો। જેવી આજે અમને મીડિયા દ્વારા માહિતી મળી છે, આરએસએસના પ્રમુખ શ્રી મોહન ભાગવત સાહેબે પણ દેશના તમામ વર્ગના લોકોને, તમામ ધર્મના લોકોને શાંતિ અને સૌહાર્દનું સંદેશ આપ્યો છે અને કીધું છે કે જે દેશમાં એકતા નથી હોતી એ દેશો ભૂતકાળ બની ગયા છે। તો આ ભારત માટે, એની એકતા અને અખંડતા માટે, એના કોમી સૌહાર્દ માટે આ એક કાર્યક્રમ આજે લાજપુરની જે મધ્યસ્થ જેલ, અહીંયાના જે આઈજીપી સાહેબ શ્રી નીનામા સાહેબ દ્વારા અને અહીંની સંસ્થાઓ ફારૂકભાઈ કેપી અને અન્ય વડીલો દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમ આજે કરવામાં આવ્યો। ઇફ્તારના આ કાર્યક્રમમાં 2880 જેટલા કેદીઓમાં હિન્દુ મુસ્લિમ કેદીઓએ સાથે મળીને એમણે ઇફ્તાર કર્યો, ભગવાનને યાદ કરીને, ખુદાને યાદ કરીને અને બંદગી કરવામાં આવી અને સાથે પોતાના ભૂતકાળનું પાપકર્મોનું પ્રાયશ્ચિત કરીને અન્યોને ક્ષમા આપીને એક નવા જીવનની શરૂઆતનો શુભ સંદેશ આજે લાજપુરની જેલ મુકામેથી આપવામાં આવ્યો છે। હું માનું છું કે આનું અનુકરણ સમગ્ર દેશમાં થવું જોઈએ અને આ એક જેલની બહારના લોકોના માટે પણ ખૂબ મોટો સંદેશ છે કે જ્યારે જેલની અંદર આજે હિન્દુ મુસ્લિમ એકતાનું આટલું સરસ વાતાવરણ ઉપસ્થિત થઈ શકતું હોય તો જેલની બહારના લોકો કેમ એનું અનુસરણ ન કરે, અને આજે આપણે સૌ એક અને નેક બનીને આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે, આ દેશને મહાસત્તા બનાવવા માટે આપણે ઇન્સાનિયતના માર્ગ પર, માનવતાના માર્ગ પર, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો જે સંદેશ છે, એકાત્મ માનવવાદના સિદ્ધાંત પર આગળ વધીએ એવી મારી શુભકામનાઓ, અને સાથે સાથે મીડિયાના તમામ મિત્રો હાજર રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આજનો આ કાર્યક્રમ માનનીય મહેમૂદ સાબાવા અને મનોજ નીનામા સાહેબની જે હાજરી અને જે રીતે એ લોકો પ્રયત્ન કર્યા છે અને જે રીતે એમણે કીધું એ પ્રમાણે કે હવે રાષ્ટ્ર બનવાનું શરૂ થઈ ગયું છે, અને જ્યાં સુધી એકતા નહીં હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુની અંદર અખંડિતતા નથી આવતી। તો જો અખંડ ભારત બનાવવું છે તો એકતા જરૂરી છે, અને એની શરૂઆત જે રીતે કરી છે આ લોકોએ, અને તેની અંદર અમારે જ્યાં જે જે વખતે પણ અમારો સહભાગ અને સહયોગની જરૂર પડશે અમે હાજર જ છીએ। શ્રાવણ માસમાં પણ અમે હાજર હોઈએ છીએ, એવી જ રીતે રમજાન માસમાં પણ અમે હાજર જ હોઈએ છીએ, અને કાયમના માટે આ દેશ માટે ગમે તે કરવાનું થશે અમે લોકો મરી મીટીશું એના માટે, બસ એ જ।